ને મિત્રો મજામાં મિત્રો આપણે રીઝનિંગના જુદા જુદા સમ જોઈએ છે એમાં આવું પણ ક્યારેક પૂછાય છે કે તમને ચાર સમૂહ આપ્યા હોય અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે કે કયું જુદું છે જેમ કે પહેલું જેવું છે કે લાલ જાંબલી પીળો લીલો જાની વાલી પીનાલા એમાં આવી જાય છે ખબર નહીં ચલો ચલો વિડીયો સ્ટોપ કરો અને કહી દો ગુડ તો તમે સાચા જ છો કે અહીંયા લાલ જાંબલી પીળો લીલો એમાં જાંબલીને તમે પકડી શકો છો તમને ખ્યાલ છે લાલ પીળો લીલો ટ્રાફિકની અંદર તમને ખ્યાલ જ છે કે એનો યુઝ થાય છે તો એવો સંદર્ભ પણ અહીં ક્યાંક નીકળી શકે છે એટલે કે રિઝનિંગની મજા એ છે જીકેનો સંદર્ભ હોય મેથ્સનો હોય ઇતિહાસનો હોય તો આવું કંઈક તો હોય બરાબર તો સેકન્ડ જોઈએ ડે નાઇટ સાઉથ વેસ્ટ ગુડ બેડ ક્લોઝ ઓપન યસ અંગ્રેજી ડાયરેક્ટ મેં લીધા જ છે અગાઉ રેલવેમાં પૂછાયેલા જ છે એ જ સીધે સીધા લીધા છે પણ તમે જાણો છો સાદા સીધા છે ડે નાઇટ હા વિરુદ્ધ દેખાય છે ગુડ બેડ યસ વિરુદ્ધ દેખાય છે ઓપોઝિટ ક્લોઝડ ઓપન બરાબર છે ઓપોઝિટ છે પણ સાઉથ વેસ્ટ ઓપોઝિટ નથી વિરુદ્ધાર્થી નથી તો તમે સાવ સાચા છો ઈસ્ટ વેસ્ટ હોત તો બરાબર છે તો મિત્રો આવું કંઈક પૂછાય છે અને જે તમને આવડી જશે જો તમે હા કહો તો એક હોમવર્ક આપી દો હોમવર્ક ક્રેડિટ છે 256 361 325 289 કોણ જુદું બધાય સરખા બધાય ત્રણ ત્રણ અંકના ના એ તો તમને આવડે છે ટ્રાય કરજો નવા હશે તો થોડી વાર લાગશે જૂના છે ફટાફટ દઈ દેશે તો મિત્રો બસ આ રીતે એન્જોય કરતા રહીએ આગળ વધતા રહીએ પણ હા તમારી કોમેન્ટ્સની હું કાયમ રાહ જોતો હોઉં છું નવું વર્ષ આવી ગયું છે નવા વર્ષની શુભેચ્છાઓ તમારી પણ મને મળી ગઈ છે અને તમે લોકો પણ ખૂબ ઉત્સાહભેર સંકલ્પો લઈ અને કામે વળગી ગયા છો ધેટ્સ ગુડ અને મિત્રો તમે લોકો જેટલા આગળ વધો એની પરિવારમાં જાણ થતી રહીએ એ ખૂબ આનંદની વાત છે કારણ કે તમારામાંથી જ અન્ય લોકો પ્રેરણા લેવાના છે એટલે તમે કોઈ પરીક્ષામાં પાસ થઈ ગયા હોય કે અહીં નોકરી મળી ગઈ હોય તો જરૂરથી ઇન ટચ રહેજો અને અમે જ્યારે પણ પ્રોગ્રામ્સ કરીએ ત્યારે જરૂરથી પધારજો આપણે સાથે રહી બધા આનંદ કરીશું તો જેમ કે હમણાં જ એક કોમેન્ટમાં મને ખ્યાલ આવ્યો મિત્રો આપણે ફારુકભાઈ કુરેશી કહી રહ્યા છે એપ્યુનિયર પણ કહી રહ્યા છે કે સર તમારા લેક્ચર એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે અને તમામ લેક્ચર્સ રેગ્યુલરી દેખીને સર આઈ હેવ ક્વોલિફાઈડ ગવર્મેન્ટ જુનિયર ફાર્માસિસ્ટ એક્ઝામ ઓફ એસિક ડિપાર્ટમેન્ટ એઝ 14th રેન્ક વેરી ગુડ થેન્ક યુ સર ફોર એક્સલન્ટ ઇન્ફોર્મેશન વિડીયો કીપ ઇટ અપ સર તો ભાઈ આ તો ખૂબ ખૂબ જબરજસ્ત વાત છે ખૂબ ખૂબ અભિનંદન ફારુકભાઈ કારણ કે મિત્રો તમે જે કામ કરો છો તમને જે મજા આવે છે એ તમે કોમેન્ટ્સ લખશો તો જ ખબર પડશે ફારુકભાઈ જરૂરથી અમારા પરિવારમાં પણ તમે આવજો આખો એનડીસી પરિવાર તમને અભિનંદન પાઠવે છે ખૂબ આગળ વધો હજી આપણે અટકવાનું નથી હજુ આગળ જવાનું છે આપણું ધ્યાન જીપીએસસી 1 હે ને તો બસ કામ ચાલુ રાખશું અને આગળ વધ્યા કરશું ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ એ જ રીતે ઝાલા કિંજલવા કહી રહ્યા છે ઇન્સ્પિરેશનનો ખજાનો એટલે જયેશ સર થેન્ક યુ સર હેપી ન્યુ ઇયર તો કિંજલવા તમને પણ હેપી ન્યુ ઇયર અને તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ વી રાજગોર પણ કહી રહ્યા છે કે સર મારા જેવા ગણિતના કાચા વ્યક્તિને તમે પાવરફુલ બનાવ્યો મને આ ચેનલની જાણ મોડી થઈ એનો અફસોસ છે પણ મિત્રો જાગ્યા ત્યાંથી સવાર બસ કામે લાગી જાઓ અને થોડુંક વધારે કામ કરવું પડે ને મિત્રો તો કરો ઉજાગરા કરવા પડે તો કરો હા શિયાળામાં સરસ મજાની ચા પી અને પાછા લાગી પડો તો વહેલા ઉઠીને પણ લાગી પડો પણ મિત્રો આ વખતેની આ સુવર્ણ તકને જાવા દેવી નથી તો વીરાજગોરભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બસ મિત્રો આગળ વધીએ કામ કરતા રહીએ બધાને જોડતા રહીએ અને ઉત્સાહભેર કામ કરીએ તમને ખ્યાલ છે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આખી શ્રેણી અત્યારે ચાલુ જ છે તો બાજુમાં આજુબાજુ ક્યાંય પણ બોર્ડના વિદ્યાર્થીઓ હોય શિક્ષક મિત્રો હોય ક્લાસીસવાળા હોય તમે જે ક્લાસમાં જતા હતા ત્યાં પણ એકવાર જવું પડતો જઈ આવો અને બધાને જાણ કરો બસ આપણી વાત કરો કે અમારી એનડીસી ચેનલ જુઓ હે ને અને મને ખ્યાલ છે આપણે હવે ગામે ગામ એનડીસીના મિત્રો આપણું કામ જબરજસ્ત ઉપાડી લીધું છે તો મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ મિલતે હે બ્રેક કે બાદ આવજો અરે સોરી 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 આપણે ગઈકાલનું હોમવર્ક તો બાકી રહી ગયું ને ચલો જોઈ લઈએ તો મિત્રો અહીંયા ઘણા લોકોએ પ્રયાસ કર્યો હશે અને કંઈક નવું મૂક્યું છે અને કેટલાક લોકોએ જવાબ આપ્યો પણ હશે તો ચલો ચેક કરી લઈએ
તો અમુક લોકોએ પકડી લીધું સર આમાં કાંઈ નથી, એ પાંચ અને છ નો ગુણાકાર તો છ પચાસ ત્રીસ, અને આ ચાર નો વર્ગ કરી તો એ ચૌદમાં ઉમેરી દે, ચોકે ચોકે સોળ, હા તો આ પણ ત્રીસ આવ્યા. યસ, અહીંયા જોજે આઠ સત્તા છપ્પન અને વીસમાં છાંયે છાંયે છત્રી ઉમેરી દઉં તો છપ્પન, તો જોજે આ પણ સરખા આવ્યા. તો એનો અર્થ કે નવ ગુણ્યા દસ તો કેવું આવે નેવું, અને અઠી અઠી ચોસઠ, ચોસઠમાં શું ઉમેરીએ તો નેવું આવે, તો છ ને ચાર દસ, સાત ને બે નવ, તો છવ્વીસ છે. તો સોરી, તો અહીંયા ક્યાંય પણ છવ્વીસ છે નહીં. તો મારે એવો કોન્ફિડન્સ જોઈએ છે કે સર અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો હવે તમે સાચા છો, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે જ. તો બસ આવી કંઈક વાત મિત્રો, કંઈ ગભરાવાનું નહીં, પણ પ્રયાસ આપણે ચાલુ રાખવાનો, અને આવા કોન્ફિડન્સથી જ્યારે કામ કરીએ ને ત્યારે એની મજા કંઈક ઓર છે, અને એ જ મજા આપણે લેતી રહેવી છે. તો મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હે બ્રેક કે બાદ, આવજો.